સુરત શહેરના પાંડેસરા દેવી દર્શન નગર સામાજિક સંસ્થા માનવતા દાખવી પોતાના સંસ્થાના સભ્યોએ પોતાના પૈસા કાઢી રોજ સવાર સાંજ 3,000 થી 4,000 લોકોનું જમવાનું બનાવી લોકોના ઘર ઘર સુધી જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે। કોરોના વાયરસની મહામારી બીમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી છે ત્યારે દેશમાં વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરી દેતા શ્રમિક લોકો અને શ્રમજીવીઓ પર ભારે ચિંતામાં આવી ગયા હતા। સુરતના પાંડેસરા વિસ્તારના તેરેનામ ચોકડી પાસે યુવા ગર્જના દ્વારા પોતાના સંસ્થાના સભ્યો દ્વારા પૈસા કાઢી છેલ્લા 10 દિવસથી રોજ સવાર સાંજ 3,000 થી 4,000 લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે। આ આયોજન કોરોનાની મહામારી વચ્ચે જીવતા જરૂરિયાતમંદ લોકો અને મજૂર વર્ગ માટે કરવામાં આવેલ છે અને આ ભોજનનો લાભ લેવા ખૂબ જ મોટી સંખ્યામાં લાઈનો લાગે છે અને આ લાઈન પરથી એવું લાગી રહ્યું છે કે જો આવી સંસ્થાઓ આવું કામ નહીં કરે તો ભૂખમરાની સ્થિતિ ઊભી થશે અને લોકો કોરોનાને બદલે અનાજની ભૂખથી મરી જશે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલાક લોકો આ સેવામાં જોડાયા છે અને કેટલું બધું શાકભાજી અને અનાજની ખૂબ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે। દેશના તમામ આવી સંસ્થાઓને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સલામ છે। મેરા નામ રાજન શુક્લા હૈ, મેં યુવા ગર્જના મેમ્બર હું। યહાં જબ સે લોકડાઉન હુઆ હૈ 4 તારીખ સે લેકે હમ લોગ યહાં તક અભી કન્ટિન્યુ ભોજન વિતરણ કા આયોજન રખે હૈ। હમ સોચતે હૈ કે હમારી સોસાયટી બહાર ના જાય, અધર સોસાયટી કે લોગ આતે હૈ યહાં પે ખાના લેકે જાતે હૈ। હમ સોચતે હૈ ઇસી તરહ સબકો ખાના મિલતા રહે, જબ તક લોકડાઉન રહેગા હમ કોશિશ કરેંગે કે આગે અગર લોકડાઉન 14 તારીખ કે બાદ બઢતા હૈ તો ભી હમ ઇસી તરહ સેવા કરતે રહેંગે। ઓર SMC સે હમારા નિવેદન હૈ કે અધર સોસાયટી કે લોગ ભી યહાં પે ખાના લેને આતે હૈ। હમ ચાહતે હૈ કે અગર SMC વહાં પે ખાના પ્રોવાઈડ કરે તો જો લોગ બહાર નિકલ કર આતે હૈ વો અપને સોસાયટી મે હી રહે કે ઉનકો ખાના મિલ સકે, જિસ તરહ હમ લોગ કરતે હૈ। સુબહ 6 સાડે 6 બજે સે હમ લોગ એ કાર્યક્રમ સ્ટાર્ટ કરતે હૈ। લગભગ 12 બજે તક હમારા સબ કુછ કમ્પ્લીટ હોકે 2-2.5 બજે તક હમ ખાના વિતરણ કરકે સબ કમ્પ્લીટ હોતા હૈ હમારા। નમસ્કાર, મેં પ્રમોદ બડગે, યુવા ગર્જના મેમ્બર। આજ જો હમારે દેશ પર સંકટ આયા હૈ કોરોના મહામારી કા, ઉસકો હમ લોગ ધ્યાન મે રખતે હુએ જબ સે લોકડાઉન હુઆ હૈ તબ સે પાંડેસરા મે 219 દેવી દર્શન નગર તેરે નામ ચોકડી કે બાજુ મે હમ લોગ કમ સે કમ 5,000 લોકો કા ખાના બના રહે, જિસસે હોતા ક્યા કે હમારી સોસાયટી કે લોગો કો યહાં સે ખાને કે લિયે બહાર જાના પડતા થા ઓર લોગ બહાર જાકે જો રોડ પે ભીડ ઇકઠ્ઠા હો રહી હૈ ઉસકે વજહ સે હમ લોગો ને યહાં પે હી ખાને કા પ્રાબંધ કિયા હૈ, જિસસે લોકડાઉન કા પૂરા ધ્યાન રખતે હુએ હમ લોગો ને યહાં પે ડેલી 5,000 લોગો કા ખાના હમ લોગ બના રહે ઓર ઉસકે બાવજૂદ ભી અગર 14 તારીખ કે બાદ લોકડાઉન બઢતા હૈ તો ભી હમ લોગ યે સેવા દેને કી પૂરી કોશિશ કરેંગે ઓર કુછ જરૂરતમંદો કો હમ લોગ ને રાશન કા ભી કિટ પ્રોવાઈડ કરને કી પૂરી કોશિશ કરી રહે। ઓર મેરા લોગો સે એક હી કહેના હૈ કી જો ભી લોગ બહાર ઘૂમ રહે યા રોડ પે જા રહે વો જાયે નહીં, અગર ખાને કા ઉનકો કોઈ તકલીફ આ રહા હૈ તો યહાં પર હમ લોગ પાંડેસરા વિસ્તાર મે જ્યાદા સે જ્યાદા કોશિશ કર રહે કે ખાના। ઓર દૂસરા ઇસમે એસા ભી હૈ કે હમ લોગ ખાના જિન લોગો કો જરૂરત પડતી હૈ ઉન લોગો કે ઘર તક ભી જાકે પહોંચા રહે, હમારે કુછ સેવક હૈ જો ઘર પે જાકે ભી ઉન લોગો કો ખાના ડોનેટ કરતે હૈ। મેરા નામ મોહચંદ મોર્યા હૈ, મેં યુવા ગર્જના સંગઠન સે જુડા હુઆ હું, મેરા ઓહદા ઉસમે સંગઠન મંત્રી કા હૈ ઓર હમને ભી યે વિચાર કિયા કે જબ લોકડાઉન જબ સે હુઆ હૈ તબ સે કાફી લોગ ભૂખે પડે રહેતે હૈ ઘર મે और बाहर नहीं निकल पाते थे तो कुछ लोगों के घर में राशन नहीं था, तो हमारी संगठन ने तब ये विचार किया लॉकडाउन के 2-4 दिन बाद 4 तारीख से चालू किया यहाँ खाना बनाना, पर डे 2,000 लोगों का खाना बनता है यहाँ पर। और हमारे काफ़ी सहयोगी भी हैं जो इसमें हमारी हेल्प करते हैं, जैसे कि चावल दाल और तेल, ऐसे काफ़ी लोग भी, और काफ़ी लोग अपने समय से भी सहयोग करते हैं जो यहाँ आकर हमें समय देते हैं। હમ લોગ ભી કાફી ગરીબોં કી સેવા કરના ચાહતે થે ઇસલિયે યે પ્રોગ્રામ હમને ચાલુ કિયા યહાં ભોજન પ્રારંભ કા દોપહેર મે 12 બજે યહાં પર પર ડે 2,000 લોગો કા ભોજન વિતરણ કિયા જાતા હૈ। કહાં પે રખા ગયા હૈ પ્રોગ્રામ, વજહ સે કિતને વજે તક રહેતા હૈ? યે પ્રોગ્રામ દેવી દર્શન દો પ્લોટ નંબર 219 દેવી દર્શન નગર નિયર તેરે નામ 4 રસ્તા યહાં પર પ્રોગ્રામ રખા ગયા હૈ। દોપહેર મે 12 બજે વિતરણ ચાલુ કિયા જાતા હૈ ભોજન કા। किस तरह हम यहाँ पर लोगों को डिस्टेंसिंग करके थोड़ा थोड़ा जो घर से बर्तन लाते हैं उन्हीं के बर्तन में उनको भोजन वितरण किया जाता है। लोगों के लिए क्या मैसेज देना था?
लोगों के लिए हम ये मैसेज देना चाहते हैं कि हर सोसाइटी में जितने भी समाज सेवी संस्थाएं हैं या वहां के प्रमुख हैं या वहां आदरणीय बड़े लोग हैं जिनकी भी कैपेसिटी है, वो अपनी अपनी सोसाइटी में यह चीज़ चालू करें। वहां सोसाइटी में अगर भोजन बनेगा तो वहां से लोग बाहर नहीं निकलेंगे और भीड़ इकट्ठा नहीं होगी रोडों पर। एक जगह खाना बढ़ता है तो वहां भीड़ इकट्ठा हो जाती है। अगर हर सोसाइटी के समाज सेवी हर सोसाइटी में अपनी अपनी सोसाइटियों में यह काम करें और खाना का प्रोग्राम रखे, भोजन वितरण करें, तो इससे भीड़ ज़्यादा नहीं होगा और डिस्टेंसिंग लोगों में बना रहेगा और अपने एक सोसाइटी के लोग एक ही सोसाइटी में रह जाएंगे, उनको दूसरी जगह नहीं जाना पड़ेगा, जिससे ये खतरा कोरोना का नहीं बढ़ेगा।